વાવાઝોડાને લઈને જૂનાગઢના કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાય જેમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં હોર્ડિંગ્સ દૂર કરવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી છે। પવન સાથે ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં આશ્રય સ્થાનો નક્કી કરાયા। વાવાઝોડામાં વીજ થાંભલા પડી જવાને પગલે પીજીવીસીએલ અને આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ 15 અને 14 જૂને ભારે વરસાદ પડી શકે છે। શું હજુ પણ આપ માતા-પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા-પિતા બનવાનું સપનું સાકાર કરો। ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર। જે ગામડાઓ છે એમાં ખાસ અમે એલર્ટ આપ્યું છે। દરિયાકાંઠા પરના જે માછીમારો છે એમને પણ ખાસ અમે સૂચના આપી છે। ઉપરાંત અત્યારની સ્થિતિ જૂનાગઢ જિલ્લાની કોઈ બોટ દરિયાકાંઠાની અંદર નથી એ એન્શ્યોર કરવામાં આવ્યું છે। ઉપરાંત જેઓ લોકોને શિફ્ટ કરવાની જે આ પરિસ્થિતિ થાય એના માટે અમે 25 જેટલા અમારા સાયક્લોન સેન્ટર છે કે જેની અંદર અમે લોકોને શિફ્ટ કરી શકીએ એના માટે પણ ત્યાં રહેવાની જમવાની પાણીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે।